સાબુગઢ વિસ્તારમાં બનેલ રાજીવ આવાસ યોજનાના બાંધકામ મુદ્દે હિન્દુસ્તાન નિર્માણ દળે સવાલો ઉઠાવ્યા. ભરૂચના સાબુગઢ વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઘર આપવાના ભાગરૂપે બનેલ રાજીવ આવાસ યોજના હેઠળ બનેલા બહુમાળી મકાનોના બાંધકામ સામે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આજરોજ હિન્દુસ્તાન નિર્માણ દળના આગેવાનોને મળેલ રજૂઆતના પગલે સાબુગઢ વિસ્તારમાં બ્લોક આધારિત બનેલ બહુમાળી મકાનોની મુલાકાત લીધી હતી, જેમાં બહુમાળીમાં રહેતા લોકોના રૂમોમાં મળમૂત્ર ગળતું જોવા મળ્યું હતું, તેમજ આજુબાજુમાં ગંદકીના થર જોવા મળ્યા હતા. અમારું નામ મંજીત કૌર હૈ, હમ સરદારજી યહાં પે રહેતે હૈ. બહુત પાણી ગિર રહા હૈ હમારા ઘરો મેં, હમ કેસે રહેંગે છોટે છોટે બચ્ચે કો લેકે, તો ભી હમ રહે રહી હૈ. અગર જો હમારા ઝૂંપડા ભી રહેતા ના, હમ ઉસકો તોડ કે અચ્છે સે બનાતે ફિર ઉસમે હમ રહેતે. આપને લોગો ને મકાન દિયા ના, હમકો એસા દિયા મકાન, ઉસમે પાણી ગિરતા હૈ, પાણી કો ઢકને કો કોઈ જગ્યા નહીં હૈ, રહેને કો કોઈ જગ્યા નહીં હૈ, બચ્ચન કો કેસે લેકે રહે સકતે હમ. અબ આપ બોલો તો કુછ કરે, આપ કુછ બુક કરે તો હમ આપકો બોલે આગે સે. હમ જો આપ જાતે હૈ ના નગર પાલિકા મેં તો હમકો બોલતે ઇધર સાહેબ નહીં હૈ, કલ આયેંગે યા જાયેંગે, હમ કબ તક એસે જાયેંગે, છોટે છોટે બચ્ચન કો હમ છોડ કે જાતે હૈ, ફિર ભી હમારી સુનતે નહીં હૈ કોઈ ભી. હમ 10-15 બહેનો ભેગી હોકે જાતે હૈ, ફિર બોલતે હૈ કે એક કે ઘર મેં પાણી ગિર રહા હૈ, બોલે તું એકલે, બોલે દૂસરે કે ઘર મેં ક્યું નહીં ગિર રહા, કે બોલે તું હર દફે એકલે એકલે આતે હૈ, બોલે દૂસરે ક્યું નહીં આતે હૈ, ફિર દૂસરા કો હમ સબકો સાથ મેં લેકે જાતે હૈ, કોઈ ગામ પે ગયેલા હોગા, કોઈ ઘર પે રહેતે હૈ, ઉનો કે હમ થોડે જન જાતે તો બોલે તુમ નહીં આવો, સબકો લેકે આવો તો હમ યકીન કરેંગે, નહીં તો હમ યકીન નહીં કરેંગે. હમને બોલા, ફિર ઇધર પુલિસ આતી હૈ, બોલે લેડીઝ કો ભી મારેંગી લેડીઝ પુલિસ, ફિર હમકો ડર લગતા હૈ તો હમ જ્યાદા બોલતે નહીં હૈ. સિંહ જસવંત સિંહ નું ઘર છે સિકલીકર, તે એનું ઘરમાં પાણી બહુ પડે છે, નગરપાલિકા વાળા કોઈ જોવા આવતું નથી, નગરપાલિકા વાળા કોઈ જોવા આવતું નહીં. મેં સલીમભાઈ પાસે ગયેલી તો મેં કીધું મારા 108માં ઘરમાં પાણી બહુ પડે છે, તમે જોઈ જાઓ આવીને જરીક. તે એવું કહેવા માંગે છે કે એ પાણી તો પડવાનું છે જ, તે કેવી રીતના પડવાનું છે? તમે લોકો 70,000 રૂપિયા આખી રકમ ભરાઈ લીધી, આખી રકમ અમે આપી, વેરા 2 વર્ષે 4 વર્ષનો અમે વેરો આખો ભરી દીધું, કમ્પ્લેન અમે કરી દીધું નગરપાલિકા. પછી નગરપાલિકાવાળા સુધારો કેમ નહીં કરતો અમારા ઘરનું? બધું ખરાબ છે પરિસ્થિતિ, આખો ચોમાસુ જેવું પાણી પડે છે, આખા 3-3 રૂમમાં પડે છે. અમે નગરપાલિકાને કહેવા જઈએ, એ લોકો ના હાનો જવાબ કશું આપતા નથી. તો અમારો કહેવાનો મતલબ એવું છે કે અમારા ઝૂંપડા હતા તે બરાબર હતા, ને આ ઘર અમોને જોઈતું નથી. અમોને ઝૂંપડા જેવા હતા એવા ઝૂંપડા બનાવીને આપી દો, ને અમોને 70,000 રૂપિયા પાછા આપો. રૂમા હિન્દુસ્તાન નિર્માણ દળના ધવળ કનોજિયાએ બહુમાળી મકાનોના બાંધકામ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે રાજીવ આવાસ યોજનાનું સંપૂર્ણ બાંધકામ બ્લોક આધારિત છે અને બ્લોકનું બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે, જેથી કોઈ ચકાસણી કરવામાં આવી નથી આવી અને બાંધકામ પણ અધૂરું છે. ધવલ કનોજિયા હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી આજે અમે રાજીવ આવાસ યોજના, જે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના નામથી ઓળખાય છે, ભરૂચ શહેરની અંદર 500થી ઉપરના મકાનો બનાવવાની આ યોજના, કરોડો રૂપિયાની આ યોજના, આજે અમે એની મુલાકાત લીધી છે અને પરિસ્થિતિ એટલી હદની ખરાબ છે કે સામે પાંજરાપોળ આવેલી છે ત્યાં જે પશુઓ રહે છે એના કરતાં બદતર હાલતમાં અહીંના લોકો રહી રહ્યા છે, અને એમની અમે પરિસ્થિતિની મુલાકાત લીધી છે, એમના ઘરની મુલાકાત લીધી છે. એમના ઘરની અંદર મળમૂત્ર અને જે બાથરૂમના પાણી છે એ એકબીજાના ઘરની ઉપરથી ટપકે છે. G+3ની આ યોજના છે, એક બ્લોકની અંદર 48 મકાન આવેલા છે, એવા અહીંયા 150 મકાન બનીને તૈયાર છે અને 150 મકાનમાં લોકો રહેવા આવ્યા હતા, પણ આ સમસ્યાને કારણે મોટાભાગના લોકો અહીંથી પાછા જતા રહ્યા છે, પોતાના ઝૂંપડામાં રહેવા માટે મજબૂર થયા છે. જોવાવાળી ખાસ વાત એ છે કે આપણા શહેરના ધારાસભ્યએ ગઈકાલે માતરિયા તળાવ ખાતે લાલ કાર્પેટ પર ઓપનિંગ કર્યું છે. અહીંયા સામે લોકો પશુઓને ઘાસ ખવડાવવા આવે છે. ભરૂચ નગરના 48 નગરસેવકો છે, ભાજપના શાસક પક્ષના નેતાઓ છે, કોંગ્રેસ વિપક્ષ પણ અહીંયા મૌન છે. આ યોજના રાજીવ યોજના હતી,
પણ વિપક્ષ પણ આની અંદર મૌન છે. તો ભરૂચની જનતા જુએ, ભરૂચની જનતા આ જગ્યાએ આવે, સાથે નેતાઓ આવે, અધિકારી આવે. સંજય સોની સાહેબને, ભરૂચના નગરપાલિકાના કોર્પોરેટરોને, ધારાસભ્યને, એમપીશ્રીને મારું ખુલ્લું આવેદન છે કે એ લોકો અહીંયા આવે, 24 કલાક વિતાવે. જો એ લોકો અહીંયા આવીને રહેશે અને એવું લોકો કે અમે બનાવેલી આવાસ યોજના સારી છે, તો હું જાહેર જીવન છોડવા અને રાજનીતિ છોડવા માટે તૈયાર છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.